આપણે બસ હવે 5 મિનિટ રાહ જોઈએ, 5 મિનિટ પછી આપણે ચાલુ કરીએ. એટલી વાર ધવલભાઈ આ વૈષ્ણવ તંત્ર થોડુંક સમજાવી લેશો. વૈષ્ણવ તંત્ર તો ઇન્ટ્રોડક્શન તમે હતા કઈ ગઈકાલે હતા? હા હા. એટલે હવે વૈષ્ણવ તંત્ર માં પાંચરાત્ર છે, પંચરાત્ર, વૈખાનસ. આ વૈખાનસ, નારદ, પાંચરાત્ર એ બંને વૈષ્ણવ તંત્ર પ્રકાર છે. એટલે કે નારદ પાંચરાત્ર એ પણ એક વિશિષ્ટ પ્રકારનું તંત્ર છે વૈષ્ણવ તંત્ર, અને એક વૈખાનસ છે. અને આપણે જે પ્રમાણ જે છે મહાપ્રભુજીનો, મારા રેફરન્સ મુજબ અને મારું નોલેજ મુજબ છે પાંચરાત્રનો. પણ મને મહાપ્રભુજી વૈખાનસ માટે શું કહી રહ્યા છે મને નથી ખ્યાલ, એટલે એના માટે મારે થોડુંક રિફર કરવું પડશે. પણ ક્વેશ્ચન એ છે કે અંદર ડિટેલમાં જઈએ એમ, ડિટેલમાં તો આ પછી આઉટ ઓફ સ્કોપ થઈ જશે. પછી ડિટેલમાં જઈશું તો પ્રોબ્લેમ એ છે કે પછી ડિટેલમાં જઈશું તો જે ગ્રંથ લેવાનો છે ગ્રંથ નહીં પૂરો થાય, ને આ બધું વૈખાનસ તો મેં પણ વાંચ્યા નથી. વૈખાનસ જે આગમ તંત્ર છે એ નથી વાંચ્યું મેં, એટલે મને એનું કોઈ નોલેજ નથી. વૈષ્ણવ પુરાણ માં છે વર્ણન છે ને, વૈષ્ણવ પુરાણ માં પુરાણ અને તંત્ર મેં આ ગઈકાલે જ કહ્યું હતું ડિફરન્સ, મિક્સ કેમ કરી રહ્યા છો અત્યારે? વૈષ્ણવ પુરાણ જેવું કશું નથી હોતું, આ તંત્ર છે, આ બંને જુદું છે. એટલે આગમ શાસ્ત્ર માં તંત્ર આવે છે ને એની વાત કરી છે. હા, પુરાણ જે છે એના પ્રકાર આપણે ગઈકાલે જોઈ લીધા ને, આપણે ગઈકાલે પ્રકાર જોયા ને પુરાણના. એટલે વૈષ્ણવ પુરાણ એવું, એવી રીતે મને નથી ખબર કે એવી રીતે આપણે ક્લાસિફિકેશન કરીએ કે નહીં, પણ જે મેઇન મહાપ્રભુજીના હિસાબથી જે ક્લાસિફિકેશન છે એ આ છે કે રાજસ્થાનમાં સાત્વિક પ્રકારના વર્ગીકરણ. ના, એ તો ખ્યાલ આવી ગયો તો કાલે કીધું તો તમે. આવી ગયા છે મીનાબેન? ધોલભાઈ? હા બોલો. ધીરુભાઈ બોલું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે 18 પુરાણની વાત થઈ આપણે, હા, અને જેનું ક્લાસિફિકેશન સાત્વિક રાજસ તામસમાં કર્યું, રાઈટ. હવે એ 18 પુરાણ સારસ્વત કલ્પ એના પહેલા રચાયા એના પછી, કે પ્રોસેસ ફ્રોમ ધ બિગિનિંગ હતો? કલ્પ બિગિનિંગ અને એન્ડ એવી કોઈ વસ્તુ આપણે ડિસાઈડ કરીએ ને, તો બિગિનિંગ એટલે કે કલ્પનું બિગિનિંગ, કલ્પનું એન્ડ, એવી રીતે આપણે બિગિનિંગ એન્ડ લેવાનું છે. અને એ અનએન્ડિંગ પ્રોસેસ છે, એટલા માટે મેં કહ્યું હતું ગઈકાલે કે કલ્પાનુસારી હોય છે પુરાણો. અને આ જે 18 પુરાણોનું અત્યારે ચાલી રહ્યું છે, શ્વેતવારાહ કલ્પનું ચાલી રહ્યું છે. એમ તો પુરાણો અગણિત છે, અસંખ્ય છે પુરાણ. પુરાણની કોઈ લિમિટ નથી. દરેકે દરેક કલ્પમાં જે તે તત્ત પ્રકારના જીવો માટે તત્ત પ્રકારના પુરાણો ઉદ્ભવે છે અને તિરોભૂત પણ થાય છે. અને આજે આપણે 18 પુરાણની વાત કરી, શ્વેતવારાહ કલ્પની વાત કરી. બિયોન્ડ ધેટ આઈ ડોન્ટ હેવ એની નોલેજ કે બીજા કલ્પમાં રેફરન્સ શું મૂક્યા છે, પણ એટલીસ્ટ આઈ એમ શ્યોર કે આ જે 18 પુરાણ જે શ્વેતવારાહ કલ્પના, એટલે કે અત્યારે જે કલ્પ ચાલી રહ્યો છે એની વાત ચાલી રહી. બિયોન્ડ ધેટ વધારે નોલેજ મન નથી મારી જોડે છે, કારણ કે બીજા કલ્પાનુસારી કલ્પમાં કયા કયા પુરાણો ઉદ્ભવિત છે એ એટલું નોલેજ નથી મારી જોડે. પણ આઈ એમ શ્યોર ધેટ જે સર્વનિર્ણય પ્રકરણમાં લખાયેલું છે 18 પુરાણોનું, એ શ્વેતવારાહ કલ્પાનુસારી છે. અને જે ક્લાસિફિકેશન લખાયું છે એ જનરલ પર્પઝ છે, એટલા માટે ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ શ્વેતવારાહ કલ્પ. એટલે કલ્પ પર જે તે તત્ત પુરાણોની ઉત્પત્તિ થાય, તિરોભૂત થાય, ઉત્પત્તિ થાય, તિરોભૂત થાય, એવી રીતે. એટલે અત્યારે જે કલ્પ ચાલી રહ્યો છે શ્વેતવારાહ કલ્પ ચાલી રહ્યો છે. પણ તે તિરોભૂત થાય એટલે શું થાય? પુરાણ
અસ્તિત્વમાં ના હોય કે અસ્તિત્વમાં ના હોય એવો વર્ડ આપણે નથી વાપરતા, કારણ કે અભાવ અને તિરોભાવ અને આવિર્ભાવ, તો મહાપ્રભુજીનો મત છે કે કોઈ વસ્તુનો અભાવ છે જ નહીં, સર્વ કાંઈ તિરોભૂત અને આવિર્ભૂત જ થઈ રહ્યું છે. એટલે કે એ એક્સપિરિયન્સમાં આવી રહ્યું છે અને એક્સપિરિયન્સમાં નથી આવી રહ્યું, એનો મતલબ એવો ના કહી શકે કે વસ્તુ છે. એના માટે તમે ચોપડીનું એક્ઝામ્પલ લો તો ચોપડીમાં પણ બ્રહ્મ છે, એટલા મહાપ્રભુજીનો મત જ આ વિશિષ્ટતા છે કે ચોપડીમાં પણ ઘડો છે, ઘડામાં પણ ચોપડી છે, તો એમાં કોઈ ઘડામાં ચોપડીનો અભાવ નથી, ચોપડીમાં ઘડાનો અભાવ નથી, સર્વ કાંઈ તિરોભૂત અને આવિર્ભૂત છે. એટલે કે ચોપડીમાં ઘડાનો તિરોભાવ છે અને ઘડામાં ચોપડીનો તિરોભાવ છે, એવી રીતે આવિર્ભાવ તિરોભાવ વાત શ્રી મહા. તમને ખ્યાલ આવી ગયો? હા, ખ્યાલ આવ્યો. એટલા માટે પુરાણો પણ શ્રી પ્રભુના વિગ્રહમાંથી જ, પુરાણો હૃદયરૂપ છે, હૃદયમાં જ પાછા આવિર્ભૂત તિરોભૂત થાય, માંથી જ પાછું. જેમ એક નાનું કપડું હોય, તમે કપડું પહેરવા માટે કપડાને પેલા એનલાર્જ તો કરશો ને, તો એ જે એનલાર્જમેન્ટ જે છે એ કલ્પમાં થતા પુરાણો આવિર્ભાવ થઈ રહ્યા છે, અને જયારે કલ્પ તો એ પાછા ફરી શ્રી પ્રભુના વિગ્રહમાં તિરોભૂત થાય. એનો મતલબ એવો નથી કે પુરાણ ડિસ્ટ્રોય થઈ ગયા. પુરાણ ડિસ્ટ્રોય કરીએ તો બ્રહ્મ ડિસ્ટ્રોય થઈ જાય, કારણ કે જો હૃદય જ ડિસ્ટ્રોય થઈ જાય તો બ્રહ્મ કેવી રીતે રહે? દ્વારિકેશ કેશવ કેશ વિશેષ સ્તુતૈક ગુણલેશ શ્રી શારદેશ યેશ પ્રણત સુવેશ ત્વયિ નતિર્મે. ગઈ વખતે આપણે એ જોયું, કોઈને ગઈ વખતના ડિસ્કશનમાં કોઈ પ્રશ્ન હોય તો કરી શકે. ઓકે, તો આપણે આગળ વધીએ. આગળમાં ગઈ વખતે નું જે સમરાઇઝેશન છે એ પહેલા કરી લે કે ગઈ વખતે શું જોયું તું, 5 મિનિટ, પછી આપણે આગળ વધીએ. ગઈકાલે આપણે શ્રુતિ ને સ્મૃતિ વિશે લીધું, પુરાણની વ્યાખ્યા કે પુરાણ કોને કહેવાય, કેમ કે પુરાણ એ હૃદયાત્મક સ્વરૂપ છે, કે બીજું પુરાણની વ્યાખ્યા મેં કુદ હોય તો જ તે. હેલો, દાખલા તરીકે શ્રીમદ ભાગવત બરાબર, ત્યાર પછી આપણે ઉપપુરાણ વિશે જોયું, પછી ઉત્પત્તિ અને આવિર્ભાવ વિશે જોયું. પુરાણ કે આપણે સાત્વિક રાજસ, દાખલા તરીકે તામસ જીવોને આગળ વધવું હોય મોક્ષ માટે તો એ તામસ પુરાણ વાંચે તો તેમની ઉર્ધ્વગતિ થાય, એવી રીતે રાજસ વાંચે તો તેની ઉર્ધ્વગતિ થઈને એ સાત્વિકમાં આવે, અને જે સાત્વિક હોય એ સાત્વિક પુરાણ વાંચે તો એની ઉર્ધ્વગતિ થઈને નિર્ગુણ બનાવે. બરાબર છે, વેરી ગુડ. અને પછી આગળ, અને પછી આગળ આપણે જોયું તો આગળ આપણે જોયું નથી તેનું ઘર સ્મશાન જેવું છે, અને ઉચ્છવાસ છે પુરાણે, હૃદય ઉચ્છવાસ એ વેદ છે. રાઈટ, બરાબર છે, બહુ સરસ. પછી સંપ્રદાય અને સંપ્રદાય વિશે આપણે જોયું, એમાં જે એમાં જે સયુ પુરાણને અનુસરે છે એ એના ચાલે, એમ કે જીવની જેમાં ગતિ એમાં એની ગતિ ના થાય. ના, એવું નતું કહ્યું આપણે. સયુ પુરાણ એમ કે કૃષ્ણની વાત જ ના હોય, એમાં શિવજીની વાત હોય. ના, બરાબર, પણ એ શિવ પુરાણ એ પ્રકારનો છે કારણ કે એ પોતાના દેવતાઓનું સમર્થન કરી રહી છે અને પોતાના દેવતામાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ રહી છે એવું કહી રહ્યા છે, કારણ કે એકચ્યુઅલી એ કલ્પાનુસારી છે. મેં તમને પહેલા પણ કહ્યું કે પુરાણો જે છે કલ્પના અનુસાર લખવામાં આવે છે, એટલે કે થાય છે, અને એટલા જ માટે તત્ત દેવતાઓમાંથી વિવિધ કલ્પો વિવિધ દેવતાઓમાંથી જે ઉદ્ભવતું કમલ જે છે રૂપી પૃથ્વીથી, એટલે કે કમલથી જ પદ્મકલ્પ, એટલે કે પદ્મકલ્પની ઉત્પત્તિ ને પછી પદ્મકલ્પથી આખી સૃષ્ટિ એવી રીતે ઉત્પન્ન થતી હોય છે. સૃષ્ટિ એ કલ્પમાં લખેલી છે, અને બીજા કલ્પમાં એવું નથી, બીજા કલ્પમાં સૃષ્ટિ ઉત્પન્ન થવા પામતી જ નથી, એ શ્રી ઠાકોરજીના વિગ્રહની અંદર જ થવા પામે છે, એ બહાર વ્યક્ત નથી થતી. એવા અનેક પ્રકારના કલ્પો છે અને એ તત્ત પ્રકારના પુરાણોની ઉત્પત્તિ અને આવિર્ભાવ કે તીર્થ. તો
એવી રીતે આપણે ગઈકાલે જોયું કે સતત પુરાણોના પ્રત્યેક દેવતા હોય જેમાંથી ઉત્પત્તિ લખાયેલી હોય કે થયેલી હોય એવા દેવતાઓ નું જ અહીંયા થોડું વિશેષ પૂર્વક વ્યાખ્યા કરવા પુરાણમાં અને એ દેવતાઓનું જ શ્રેષ્ઠપણું બતાવવામાં આવ્યું હોય તો એટલા માટે જ એમાં એવું કન્સિડર કરવાની નથી જરૂર કે શૈવ પુરાણ ખોટું અને વિષ્ણુ પુરાણ સાચું કે વિષ્ણુ પુરાણ ખોટું ને શૈવ પુરાણ સાચું. એ વિવેક એવો રાખવાનો કે શૈવ પુરાણ જે છે તામસ પુરાણ છે એટલા માટે જીવને તામસથી રાજસમાં ઉદ્વગતિ કરવી હોય તો શૈવ પુરાણ વાંચવું, પણ જો જીવ ગુણાવસ્થા સુધી પહોંચી ગયો છે તો એને શૈવ પુરાણ એવા બધા પુરાણો વાંચવાની આવશ્યકતા નથી. બરાબર બરાબર. એટલે પુરાણો સુધી આપણે જોયું હતું, તંત્ર પણ જોયું હતું આપણે. તંત્ર કોઈ બોલી શકશે? તંત્ર રચનાનો હેતુ પૂજા પદ્ધતિની નિશ્ચિત થાય અને અલ્ટિમેટલી ફળ પ્રાપ્ત થાય. આગળ શાસ્ત્ર શુદ્ર પણ એટલે એની અંદર શુદ્ર પણ પૂજા આવી શકે, પૂજા પદ્ધતિ નક્કી કરે કોણ મુખ્ય દેવ છે, તેનાથી ફળ પ્રાપ્તિ થાય. જે જીવ તામસિક છે તે દેવતામાં બુદ્ધિ રાખે અને એ જીવે અપરાધ નથી કર્યો તો એ અચીવ કરી શકે. જો કોઈ શિવભક્ત હોય તો સાયુજ્ય થાય, હોય તો ગણપતિમાં સાયુજ્ય અને ભક્ત થઈ મંત્રની પૂજાથી સતત દેવમાં મુક્તિ થાય. નિત્ય પૂજા પદ્ધતિ જુદા તંત્રો શાસ્ત્રમાં લખાયેલી છે અને શિવ તંત્ર એ પશુ પાઠ જીવની પાછળ પાઠ છોડાવવા માટે તે પાંચ શાસ્ત્ર અને તે અને શિવનો દેહ છૂટે ત્યારે તેની સાયુજ્ય પ્રાપ્તિ થાય છે. એ દેવતા એની આગળની ભક્તિ કરાવે છે અને પછી બ્રહ્મકાંડની આવે. મંત્ર માટે ઓથેન્ટિક ગુરુ હોવા જોઈએ. એના સંપ્રદાયો એક્ઝિસ્ટ થયા. તંત્ર ઉપાસના કરવાથી પુરુષોત્તમ લભ્ય નથી, પણ વૈષ્ણવ તંત્ર આપણી ભાવના ઉદાર વેદનો ઉત્કર્ષ આ માર્ગ છે. આવું પુષ્ટિ એટલે ઉદાત ભાવના વૈખાનસ નારદ પાંચશાસ્ત્ર અને સ્વભાવાનુપાતી પુષ્ટિ છે. એટલે તમે થોડા ટર્મિનોલોજી બહુ બોલી ગયા પણ થોડુંક લિંક કરવાનું ભૂલી ગયા લાગો છો, એટલે થોડુંક લિંક કરી દઉં તમારી બધી જ ટર્મિનોલોજી. એ નીચોડ એ હતો ગઈકાલના ડિસ્કશનનો કે તંત્ર તંત્ર તંત્રોક્ત પૂજા કરવાથી પણ પુરુષોત્તમ અસ્પૃષ્ટ છે. અસ્પૃષ્ટ એટલે કે પુરુષોત્તમને બાધ નથી, કે બાધ્ય નથી. પુરુષોત્તમને આપણે બાંધવા માંગીએ કે મેં આ પ્રકારે તંત્રોક્ત પૂજા કરી તો પુરુષોત્તમ રિયલી હેઝ ટુ ડુ ગ્રેસ ઓન મી નેસેસરીલી. પુરુષોત્તમને હવે પુષ્ટિ કરવી જ પડે જીવ પર. એ જીવ એવો જડાગ્રહ ના રાખી શકે કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ જે છે એ કોઈ તંત્ર શાસ્ત્ર બંધી શકતું નથી, બંધાયેલા નથી. એ માત્ર કોને બંધાયેલા છે? વૈષ્ણવ નામે એક વર્ડ વાપર્યો તો કોને બંધાયેલા છે? જેનું વરણ કરે તેને, એટલે કે ભક્તને જે ઈચ્છે તેને. ઓ ભક્ત બોલ્યા તમે. મને આવડતી નથી શ્રુતિ. હા એ સંસ્કૃત ને લભ્યતે વાળું નાયમાત્મા વાળું આપણે છેલ્લે જોઈ લીધું કે ભલે ને તંત્ર શાસ્ત્ર પણ કોઈ તંત્રોક્ત પૂજા કરતું હોય પણ તંત્રોક્ત પૂજાનો જે મેઇન એમ છે એ વિભૂતિ સ્વરૂપ હોય શકે પણ પુરુષોત્તમને તમે એવી રીતે બાંધવા માંગો પુરુષોત્તમ જ લભ્ય છે આનાથી તો એ વાત ગ્રાહ્ય નથી. પુરુષોત્તમ તો માત્ર એને જ લભ્ય છે કે જે પુરુષોત્તમને લભ્ય કરવા માંગે છે, એટલે કે પુરુષોત્તમ જેનું વરણ કરે છે અને જેને ભક્તિનું દાન કરે છે એ જ પુરુષોત્તમ એને જ લભ્ય છે. તમે મંત્ર એક ઉપાસના કરવા બેસી જાઓ અને તમે પુરુષોત્તમની પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોવ તો પુરુષોત્તમને એનાથી બાંધવાની કોશિશ ન કરવી જોઈએ કારણ કે પુરુષોત્તમ એનાથી બાધ્ય નથી. પુરુષોત્તમ એનાથી એ કોઈ મંત્ર કે કોઈ મંત્ર શાસ્ત્ર કે ઉપાસનાથી બાદ નથી, એટલા માટે એનું બંધન પુરુષોત્તમને નથી. માટે મેઇન પોઈન્ટ આ છે કે આપણે આ જ પોઈન્ટ જાણવા માટે જાણી તો લીધું પણ એનું જે
ડિડક્શન છે, લોજિક છે કે કેમ આમ છે, એટલે કે કેમ આપણે આમ કહી રહ્યા છીએ કે તંત્ર થી પણ પુરુષોત્તમ બાધ્ય નથી, એટલે કે પુરુષોત્તમને બાંધવા તંત્ર પણ સક્ષમ નથી. તંત્ર શું પણ ઉપાસના પણ સક્ષમ નથી, કે મંત્રશાસ્ત્ર કે મંત્રોપાસના પણ સક્ષમ નથી. એમ તો કહેવા જઈએ તો કશું પણ સક્ષમ નથી એક્સેપ્ટ ભક્તિ. તો ભક્તિનો ઉત્કર્ષ જણાવવા માટે જ અને ભક્તિ એ જ પુરુષોત્તમને લભ્ય કરાવનારી છે, એટલા માટે અહીંયા ભક્તિ હંસ નામક ગ્રંથ વાંચી રહ્યા છે આપણે અને સમજી પણ રહ્યા છે. તો સમજવાનું છે એટલા માટે આપણે ગ્રંથનું અવગાહન કરવાનું છે. જાણવાનું તો જાણી લીધું, પણ કેમ એ કેમનો આન્સર આપણે આ ગ્રંથમાંથી લઈશું. એટલા માટે ગઈકાલનો ડિસ્કશનનું સમરાઇઝેશન થઈ ગયું. આજે આપણે આગળ વધીએ. મેં કહ્યું એમ વેદાંત આપણે રહી ગયો છે પોઈન્ટ, તો વેદાંત લઈ લઈએ. વેદાંતનો મુખ્ય એમ એ છે, ઇટિમોલોજી ડિસ્કસ કરીએ વેદાંતની. તો ઇટિમોલોજીકલી વેદાંતનો અર્થ શું થઈ શકે કે વેદનો જે સાર રૂપ જે છે, સમગ્ર વેદ એટલે કે કર્મકાંડ અને જ્ઞાનકાંડ, તો જ્ઞાનકાંડ અને કર્મકાંડનો જે પણ સાર રૂપ છે, જેમ તરોર ગલિતમ ફલમ, એ જે શ્લોકમાં જે વાસ કે વાસ્ટનેસ ઓફ વેદ બતાવવામાં આવી છે કે વેદ ઘણો મોટો છે. ઘણો મોટો છે એટલે નોટ ઇન સાઇઝ, બટ વેદની જે શાખા છે, એટલે કે એક વેદ હતો અને પછી એની એનું વ્યાખ્યા કરીને ચાર, એનું વ્યાસ કરીને ફરી પાછા બીજા શાખાઓ કરી, શાખાથી શાખા શાખાથી શાખા એમ અનેક શાખા અને સહસ્ત્ર શાખા, સહસ્ત્ર પણ નહીં ઇન્ફાઇનાઇટ શાખાઓ વેદની છે. વેદને સમજવા બેસીએ તો આખી જિંદગી જતી રહે. સમજવાનું તો છે, વેદનો જે મેઇન એમ છે તો આ જ છે કે બ્રહ્મજ્ઞાન અને કર્મકાંડ, એટલે કે અહંતા અને મમતા પણ. તો એ બધું તો ઠીક છે કે એ જીવ વાંચી પણ શકે ને કરી પણ શકે, પણ જે વેદનો જે સાર જ ભૂલીને પછી જો કર્મકાંડ કરે કે બ્રહ્મજ્ઞાન પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે તો એનું કોઈ ફળ પ્રદાન નથી થતું. કારણ કે સાર ભૂલીને તમે કોઈ જડ કર્મ કે જડ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છો તો સાર જ ખબર નથી, તો સાર ના ખબર હોય તો ફળ કેવી રીતે પ્રાપ્ત થાય? એટલા માટે અંત છે વેદનું સાર રૂપ મંથન રૂપ વેદાંત છે. બંનેનો નિર્ણય એક વાક્યતા કરવામાં આવી છે કે કર્મકાંડમાં જે શ્રુતિઓ કહી, બ્રહ્મજ્ઞાન બ્રહ્મ અને જ્ઞાનકાંડમાં જે શ્રુતિઓ કહી રહી છે, તો એ બંને શ્રુતિઓનું એક વાક્યતા કરવું અને વેદાંતનો માત્ર વેદથી પણ કન્સર્ન નથી. વેદ તો છે જ વન ઓફ ધ કોમ્પોનન્ટ કે જે વેદાંત પ્રતિપાદન કરી રહ્યું છે, પણ જે સમગ્ર શ્રુતિ સ્મૃતિ તંત્ર વગેરેનું જે પણ સમગ્ર કાંઈ નિચોડ હોય, એ સમગ્ર કાંઈ નિચોડ જે છે એ વેદાંત છે. એટલે કે સમ્યક પ્રકારથી જે બ્રહ્મજ્ઞાનનો સાર જે છે, કાંડનો જે સાર છે, સમગ્ર શાસ્ત્રોનો જે સાર છે, એ સાર રૂપ વેદાંત છે. અને એટલા જ માટે આપણે એનું નામ પણ પરફેક્ટ આપ્યું છે કે એ વેદાંત છે. એટલા માટે એનાથી રૂપ કઈ બીજું હોઈ ન શકે જે સાર રૂપ વેદાંતમાં આપેલું છે. એટલા માટે સર્વ કાંઈ કર્મકાંડ જ્ઞાનકાંડનું કન્ક્લુઝન, એનો કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ, એ કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ જે છે એ શેમાં મળે છે? વેદાંતમાં, વેદમાં નહીં. એટલે વેદાંતમાં કન્ક્લુઝન મળશે. કોનું કન્ક્લુઝન? શાસ્ત્રોનું, જે સમગ્ર શાસ્ત્રોમાં જે જે તત્વ જે છે, એટલે કે પોઈન્ટ ઓફ ડિસ્કશન છે, એટલે કે પોઈન્ટ ઓફ ડિસ્કશન કોણ છે? બ્રહ્મ, જડ, જીવ, જગત વગેરે, આત્મ, પરમાત્મા, અંતર્યામી, વ્યષ્ટિ, સમષ્ટિ, અંતર્યામી, વ્યષ્ટિ, અંતર્યામી વગેરે. તો આ સમગ્ર જે કાંઈ તત્વો છે, પંચ તન્માત્રાઓ વગેરે, એ સમગ્ર તત્વનું નિર્ણય અહીંયા કરવામાં આવેલું છે. અને નિર્ણય એટલે કે સારરૂપે નિર્ણય કરવામાં આવેલું છે, એનું કન્ક્લુઝન છે.
કે જો કોઈનાથી સમગ્ર વેદ ન વાંચી શકાતો હોય તો એટલીસ્ટ પહેલા એ વેદાંત ભણી લે, એનો સાર રૂપ તો એટલીસ્ટ ભણવો જ જોઈએ. વેદાંત ઇઝ અ મસ્ટ ટુ સ્ટડી, એટલા માટે આપણે પણ વેદાંત એટલે કે વેદાંત એટલે કે શ્રી મહાપ્રભુજીનું અણુભાષ્ય જે છે એ અણુભાષ્ય પરનું પણ પાછું એક વેદાંત એટલે કે ગટ્ટુલાલાજીનો પ્રમેય રત્નારણવ અને વેદાંત ચિંતામણી એ આપણા સોરી ગટ્ટુલાલાજી નહીં લાલુભટ્ટજી એ લાલુભટ્ટજી કૃત પ્રમેય રત્નારણવ અને ગટ્ટુલાલાજી કૃત વેદાંત ચિંતામણી તો એ પણ વેદાંતના પણ વેદાંત છે. એટલે કે આવા પૂજ્ય આચાર્ય ચરણો જે પુષ્ટિ માર્ગાચાર્યો એ પુષ્ટિ માર્ગાચાર્યોએ પણ આપણને શ્રી મહાપ્રભુજીનું જે વેદાંત લખાયેલું છે એ વેદાંતનું પણ વેદાંત એટલે કે સારનો પણ સાર એ સાર આપણે મળી રહ્યો છે અને એ આપણે શીખી પણ રહ્યા છે આપ શ્રી પૂજ્ય ચરણોના આશીર્વાદથી. તો વેદાંત મને લાગે છે કે એક્સપ્લેન થઈ ગયું, અન્ડરસ્ટેન્ડેબલ છે આ કોન્સેપ્ટ. ઓકે, એટલે વેદાંત મને લાગે છે કે સમજાઈ ગયું બધાને. વેદાંત ને ઉત્તરકાંડ રીતે એ બધું કહી દો એટલે બધા ખ્યાલ આવી જાય ને, એના પર્યાયવાચી નામો પણ કહી દો. ના, એટલે વેદાંત ના પર્યાયવાચી વચન એ પર્યાયવાચી શું એટલે કે ઉત્તરકાંડ કહેવાય ને. હા, ઉત્તરકાંડ પણ કહેવાય ને વેદાંત ને. જ્ઞાનકાંડ, વેદાંત માત્ર જ્ઞાનકાંડ થી સક્ષમ એટલે કે જ્ઞાનકાંડ નો જે માત્ર સાર નથી, સમગ્ર વેદ નો જ સાર છે. એટલે પેલો વેદ ને યજ્ઞકાંડ, તમે વેદાંત પેલું વેદ કહીએ એટલે બંને આવી જાય, એટલે એમાં બે ભાગ પાડેલા છે ને, વેદ અને વેદાંત. તો વેદ એટલે પૂર્વકાંડ રૂપ લેવાય છે અને વેદાંત એટલે ઉપનિષદ રૂપ કહ્યું છે, અને બંને ભેગું થાય ત્યારે એ કહેવાય. મીન્સ કે યજ્ઞ ને એ બંને એક કહેવાય, પણ આમ બેના ભેદ રૂપે વેદ અને વેદાંત એવું કહેવાય છે. એટલે તમે વેદાંત વેદ અને વેદાંત ના પાર્ટીશન પાડી દઈએ અને તમે કહો કે વેદ આમાં આવે ને વેદાંત એટલે આ તો વધારે સારું પડે. વેદના બે ભાગ, એટલે વેદના બે ભાગ છે, બંને એકબીજાના પૂરક. પણ આ રીતે વેદમાં એવી રીતના કહેવાયું કે વેદ એટલે યજ્ઞકાંડ અને વેદાંત એટલે ઉપનિષદ. એ રીતે ઓળખાવું કઈ રીતે? તો ઉપનિષદ ને વેદાંત રૂપે કહેવાય અને પેલા ને વેદ રૂપે, અને વેદ અને વેદાંત. જ્યાં તમે ભૂલો છો, વેદ ના બે ભાગ, પૂર્વ ભાગ ને પૂર્વકાંડ અને ઉત્તર ભાગ ને ઉત્તરકાંડ. એ રીતે વેદ ના મૂળ તો વેદ જ છે અને એ વેદ ના પછી બે ભાગ. પણ એટલે પૂર્વકાંડ ને વેદ પણ કહેવાય અને પેલા ને વેદાંત. બે ભાગ ની અંદર, વેદ ની અંદર તો જ્ઞાન ને કર્મ બંને આવી જાય. બરાબર છે, પણ છતાં આવું કહેવાય છે એમ કહું છું. પૂર્વકાંડ ને ઉત્તરકાંડ કહેવાય ને વેદ અને વેદાંત એવી રીતના પણ કહેવાય, અને વેદ મુખ્ય કહેવાય પણ પાછું પૂર્વકાંડ ને વેદ કહેવાય છે એમ કહું છું. ઓકે, છતે આ લોકોને ખ્યાલ, એટલે વેદાંત એટલે ઉપનિષદ પણ કહેવાય એમ. ઉપનિષદ ઇઝ ઇક્વલ ટુ વેદાંત એવું ના કહી શકાય, કારણ કે ઉપનિષદ ની અલગ ઓળખાણ છે જે આપણે જોઈ ગયા ચાર અંદર. કેમ જ્ઞાનકાંડ, ઉપનિષદ, પછી ઉત્તરકાંડ એ બધું એકમાં ના આવી જાય? ના, વેદાંત જે છે એ અલગ વસ્તુ છે, એટલા માટે અહીંયા ડિસ્કસ કરી રહ્યો છું. પેલા આપણે પતી જાય વેદાંત, પછી આપણે જોઈએ. ઉપનિષદ જે છે એ ઉપનિષદ ને ચાર્ટ જોવો તો જોઈશું આપણે કે ચાર્ટમાં કેવી રીતે એનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે ઉપનિષદોનું. સંહિતા, ઉપનિષદ, બીજા કયા ત્રણ બે કોમ્પોનેન્ટ હતા? આરણ્યક અને બ્રાહ્મણ કોમ્પોનેન્ટ વેદ છે. હવે પેલા એકવાર આ ટોપિક પતી જાય પછી આપણે નિર્ણય કરીએ કે શું છે. તો વેદાંત આવે ને, બ્રહ્મ નું સ્વરૂપ, માયા નું સ્વરૂપ, જગત નું સ્વરૂપ ને જીવ નું સ્વરૂપ, એ ચાર વસ્તુ આવે ને વેદાંતમાં. ચાર નહીં, અન્ય બધા ઘણા બધા તત્વો નું નિર્ણય છે, એકમાત્ર ચાર તત્વો નું નિર્ણય નથી થતો અહીંયા. તમે ખાલી ફોર એક્ઝામ્પલ આપી રહ્યો છું, મારા વર્ડ ને તમે લિટરલી જઈને લખી ના નાખતા. અહીંયા માત્ર હું એક્ઝામ્પલ આપી રહ્યો છું. હા, એટલે એમાં ઘણા બધા તત્વોનું ડિસ્કશન હોય છે. હા, એટલે બરાબર છે કે વેદાંત જે છે એ મેઇનલી તો બ્રહ્મ જ્ઞાન સાથે સંકળાયેલું હોય છે, પણ વેદાંત ઉપનિષદ થી થોડો જુદો છે ડેફિનેટલી. પણ વેદાંત જે છે એ બ્રહ્મ જ્ઞાન ને જ વધારે મેઇન સબ્જેક્ટ, વેદાંત નો બ્રહ્મ જ્ઞાન જ હોય છે, જ્ઞાન થી જ રિલેટેડ હોય છે. પણ વેદાંત અને જે ઉપનિષદ છે એનું
સેપરેટ એક લાઇન ઓફ ડિફરન્સ છે એ આપણે ડિસ્કસ એટલા માટે વેદાંત જે છે એ એમાં બ્રહ્મસૂત્ર આવે છે. એટલે કે ચાર્ટમાં જોશો તો બ્રહ્મસૂત્ર છે, બ્રહ્મસૂત્ર છે, પછી શું છે એટલે આજે કોઈ ચાર્ટ નથી લાવ્યું મને તો, એટલે બરાબર છે ને, તો કોઈ ચાર્ટ નથી લાવ્યું, મને લાગે છે કે કોઈ ચાર્ટ જોઈ નથી રહ્યા. બ્રહ્મસૂત્ર આ અણુ ભાષ્ય અને શ્રી ભાષ્ય. હવે એટલે હું કહું કે બ્રહ્મસૂત્રો વ્યાસજી રચિત બ્રહ્મસૂત્રો એટલે અને બ્રહ્મસૂત્રો પરનું જ એક ભાષ્ય ફરી એ સતત સંપ્રદાયના આચાર્યોએ લખેલું શ્રી ભાષ્ય એટલે પ્રથમ તો આપણા અણુભાષ્ય અણુભાષ્ય શ્રીમદ વલ્લભાચાર્યજી અને ભાષ્ય પછી શ્રી ભાષ્ય અને ઘણા બધા ભાષ્યો છે. આ એક એક્ઝામ્પલ છે. હા, ત્રણ એમાં ત્રણ જ થી લિમિટ ના કરી દેતા તમે. જે ક્લાસિફિકેશન જે છે એઝ ફોર એક્ઝામ્પલ, હા, એટલે અંદર નથી માનવાનું કે ખાલી ત્રણ જ ભાષ્ય છે આખા વર્લ્ડમાં. હા, એટલે અણુ ભાષ્ય માં કે બ્રહ્મસૂત્ર ની શું કહ્યું? અણુ ભાષ્ય માં કે બ્રહ્મસૂત્ર માં આવે ને? હજુ પણ ફરી કહું છું કે એ વેદાંત છે, એટલે કે વેદાંતમાં બ્રહ્મસૂત્ર છે, પછી એ જ કેટેગરીમાં અણુભાષ્ય પણ છે, શ્રી મહાપ્રભુજી લખેલ અણુભાષ્ય, અને પછી એટલે કે બ્રહ્મસૂત્રનું જ ભાષ્ય, એટલે બ્રહ્મસૂત્રનું ભાષ્ય એ અણુભાષ્ય શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત, અને શ્રી ભાષ્ય શ્રી સંપ્રદાયનું ભાષ્ય છે, એટલે કે રામાનુજાચાર્યજીએ લખેલું છે શ્રી ભાષ્ય. વેંકટ એટલે કે વેંકટાદ્રી પર્વત જ્યાં વેંકટેશ્વર સ્વામી બિરાજમાન છે, વેંકટેશ્વર સ્વામી એ રામાનુજા સંપ્રદાય દ્વારા જે સંપ્રદાય જે છે મંદિરનું એ રામાનુજ સંપ્રદાય છે. રામાનુજ સંપ્રદાયનું બીજું નામ પણ શું છે? તિરુપતિ. રામાનુજ સંપ્રદાયનું નામ બીજું શ્રી સંપ્રદાય છે, લક્ષ્મી સંપ્રદાય પણ કહે છે. એટલે ત્રણ નામ છે, રામાનુજ સંપ્રદાય, શ્રી સંપ્રદાય કહો ઓર કહો લક્ષ્મી સંપ્રદાય. લક્ષ્મી સંપ્રદાય, શ્રી સંપ્રદાય કે રામાનુજ સંપ્રદાય, એ રામાનુજાચાર્યજીએ આ શ્રી ભાષ્ય બ્રહ્મસૂત્રો પર લખેલું છે. ક્લિયર છે? હવે જે સૂત્ર જે છે અને એની પર જે ભાષ્ય લખવામાં આવે છે એનો ડિફરન્સ જોઈએ કે સૂત્ર અને ભાષ્યમાં ડિફરન્સ શું. સૂત્ર એકદમ ટર્સ હોય, ટર્સ એટલે કે બહુ જ શું લખાણ હોય સૂત્રમાં, સૂત્ર એકદમ કોન્સાઇઝ હોય, પ્રિસાઇઝ, એકદમ પ્રિસાઇઝ ટર્સ લેંગ્વેજમાં હોય, એમાં વધારે કોમેન્ટ્રી ના આપેલી હોય, એક્સપ્લેનેશન ના હોય, પણ જે સારરૂપ જે છે એ સારરૂપ એક કે એક કે બે કે એવા સારરૂપ સ્ટેટમેન્ટ લખેલા હોય અને કન્ક્લુઝન કેવી રીતે આવ્યા કન્ક્લુઝન પર એ ન લખેલું હોય વિસ્તારપૂર્વક, એ સૂત્ર કહેવાય. સૂત્ર એટલે કે કોન્સાઇઝ પ્રિસાઇઝ સ્ટેટમેન્ટ. તો સૂત્ર એટલે કે કોન્સાઇઝ પ્રિસાઇઝ સ્ટેટમેન્ટ કે જે એકદમ શોર્ટ હોય, પણ શોર્ટ હોય બટ પણ મીનિંગ હોય, તો એ સૂત્ર છે. સૂત્રને જ વધારે વિસ્તારપૂર્વક ઓકે, તો સૂત્રમાં આ પ્રકારનો બિહેવિયર હોય છે સૂત્રનું, કે સૂત્ર ઇઝ મેન્ટ ફોર ઓનલી ટર્સ પ્રિસાઇઝ સ્ટેટમેન્ટ, એમાં વધારે કઈ વિસ્તાર હોય નહીં, પણ જે સાર જે છે એ સાર સૂત્રોમાં બંધાયેલો હોય, એ સારને કાઢવા માટે વિસ્તાર જોઈએ અને વિસ્તાર ભાષ્યમાં કરવામાં આવે. ભાષ્ય એનું લખે એટલે કે સૂત્રો પરથી જ ભાષ્ય થાય. સૂત્ર એ ઓરિજિન છે, તો ભાષ્ય એનું રિઝલ્ટ છે. તો એ ભાષ્ય રચના વિવિધ આચાર્યોને કરવી પડતી હોય છે, જેથી કરીને આચાર્ય આચાર્ય કહેવાય અને આચાર્ય પદ પર પદાસીન થાય. પદાસીન થવું એટલે કે એમાં કોઈ આચાર્યને અત્યારના જે સાંપ્રત ગીઓ જે છે, જે કોઈ સંપ્રદાયને એવું કે આ તો બધા વાડા છે, એ લોકોની જે નિયર સાઇટેડનેસ છે, પાર્ડન મી ફોર ધેટ યુઝિંગ ધીસ ટર્મિનોલોજી ફોર ધેમ, બટ સ્ટીલ આઈ ધીસ ટર્મિનોલોજી ફોર ધેમ,
નિયર સાઇટેડનેસ અને નેરો માઇન્ડેડનેસ એ છે એમ લોકોની. દે આર ધીસ પીપલ હુ ટેલ સંપ્રદાય આર નોટ ગુડ. તો એ પીપલને કહેવાનું કે તમે પોતે જ નેરો માઇન્ડેડ છો. નેરો માઇન્ડેડ ઇન ધ સેન્સ કે પોલિટિકલ જે ગ્રુપ હોય, જેમ કે કોંગ્રેસ છે અને બીજેપી છે, તો પોલિટિકલ ગ્રુપ્સમાં પણ કેમ ગ્રુપ્સ પાડો છો? કરો ને, ગ્રુપ્સ જ ના હોવા જોઈએ ને. આપણે એ લોકોને કહે છે કે જો તમને સંપ્રદાય નથી ગમતા, નિરપેક્ષવાદ કે શું કે છે એનો એક ટર્મિનોલોજી આ લોકો યુઝ કરે છે પોલિટિશિયનને, કે હિન્દુત્વ અને મુસ્લિમ એવું કશું હોવું જ ના જોઈએ. એક ટર્મિનોલોજી શું યુઝ કરતા હોય છે પોલિટિશિયન્સ? કોઈ પોલિટિશિયન છે નહીં કે અહીંયા? ડિપ્લોમસી. હા, ડિપ્લોમસી. ડિપ્લોમસી નહીં, ડિપ્લોમસી નહીં. જે સર્વધર્મ સંભાવની વાત કરતા હોય છે ને, અમે તો મુસ્લિમ છું ને હિન્દુ છું, અમે તો બધા એક જ છીએ, તો સર્વને બસ એક જ માનીએ છીએ. તો તમે કે અમે ભાજપ છું, અમે તો કોંગ્રેસ, સર્વ કઈ અમે તો એક જ માનીએ છીએ, અમે તો કોઈને વોટ નહીં આપીએ, સર્વ કઈ અમારા તો બધા સર્વ ધર્મ સંભાવ એટલે કે સર્વ પાર્ટી સંભાવ. તો એવી રીતે એ લોકોને વળતો પ્રશ્ન કરવો જોઈએ. એટલે કે સંપ્રદાયનું સ્વરૂપ ન સમજતા અને આવા નેરો માઇન્ડેડ પીપલ એ લોકો સંપ્રદાયને તોડી નાખવા ઈચ્છતા હોય છે. તો સંપ્રદાય જે છે એ કોઈ વાડા નથી, પણ સંપ્રદાય હોવા જ જોઈએ, ધેટ ઇઝ ફોર શ્યોર. ડિફરન્ટ સ્કૂલ ઓફ થોટ તો હોવી જ જોઈએ. એટલા માટે હું પોઈન્ટ પર હતો કે સંપ્રદાય જે છે, સંપ્રદાય કરવા માટે આચાર્ય જે તત્ત આચાર્યોએ ભાષ્ય લખવું જરૂરી છે. હવે ભાષ્યનું સ્વરૂપ જોઈએ કે ભાષ્યનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, તો ભાષ્ય ભાષ્ય ગણાય. સૂત્રો પરથી મેં કહ્યું કે સૂત્રો પરથી ભાષ્ય રચના થાય. સૂત્ર એ બહુ શોર્ટ ફોર્મ કન્ક્લુઝન હોય વેદોનું, અને એ કન્ક્લુઝનનું પણ વિસ્તાર ભાષ્યમાં કરવામાં આવતું હોય છે. પણ ભાષ્યમાં પણ સબ્જેક્ટ હોય છે કન્ક્લુઝન, એમાં કોઈ વધારે વિસ્તારપૂર્વક જે વેદમાં વિસ્તાર લખેલો હોય એવી રીતે વિસ્તાર નથી હોતો ભાષ્યમાં. પણ ભાષ્યમાં એક ઓબ્જેક્ટિવ હોય છે આચાર્યનું. ભાષ્ય આચાર્ય છે અને એ આચાર્યોએ પોતાના સંપ્રદાયને પ્રતિષ્ઠાપિત કરવા આ ભાષ્ય લખવું જરૂરી જ હોય છે. કોઈ સંપ્રદાયમાં જે તે આચાર્ય સંપ્રદાયિક ભાષ્ય ન લખેલું હોય તો એ સંપ્રદાયની માન્યતામાં ખરું ઉતરતું નથી અને કોઈ એને માન્યતા પણ આપતું નથી. તો આચાર્યોએ આ એક એમની એક એક શું કહેવાય કે એમની ફરજ છે. આ સંપ્રદાય શું કહ્યું? ભાષ્યથી સંપ્રદાય ઓળખાય. બરાબર છે, એક્ઝેક્ટ, વેરી ગુડ સ્ટેટમેન્ટ. તો સંપ્રદાયની ઓળખ ભાષ્ય છે. સંપ્રદાયની ઓળખ બીજા બધા પણ વસ્તુઓ છે, બીજા બધા પણ તત્વો છે, પણ વન ઓફ ધ એલિમેન્ટ્સ ઓફ અ સંપ્રદાય ભાષ્ય. અને હવે ભાષ્યનું સ્વરૂપ જોઈએ કે ભાષ્યમાં શું હોવું જોઈએ અને શું ઓબ્જેક્ટિવ હોય છે ભાષ્યનું. ભાષ્યનું એ ઓબ્જેક્ટિવ છે કે પ્રથમ તો પૂર્ણ વેદનો કે બ્રહ્મસૂત્રોનો એક વાક્યતા કરવી. એટલે કે એક વાક્યતા ઇન ધ સેન્સ કે તમે એવી રીતે ભાષ્ય લખો કે સર્વકાય શ્રુતિઓ જે વિરોધ ભાસતી શ્રુતિઓ હોય કે સમગ્ર શ્રુતિઓ, તો એનું એક વાક્યતા કરવું જરૂરી છે. ભાષ્ય એવી રીતે લખાયેલું હોવું જોઈએ. જો ભાષ્ય એક શ્રુતિનું ને ન માનીને બીજી શ્રુતિ પર દ્રઢાગ્રહ કરતી હોય તો એ ભાષ્ય બરાબર ભાષ્ય એટલે કે સમ્યક પ્રકારનું ભાષ્ય ન કહી શકાય. જેમ કે માયાવાદ, શાંકર ભાષ્ય છે એમાં જડતાપૂર્વક અને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે અને બીજી શ્રુતિને નિગ્લેક્ટ કરવામાં આવી છે. તો ધ મોસ્ટ ઓનેસ્ટ ભાષ્ય ઇઝ અણુભાષ્ય. ધ મોસ્ટ કન્સિસ્ટન્ટ ભાષ્ય એવર રિટન ઇઝ અણુભાષ્ય, શ્રીમદ વલ્લભાચાર્યજી કૃત. તો એ આપણે રિયલાઇઝ કરી જ રહ્યા છે. એમાં કોઈ સાંપ્રદાયિક પેલું એ નથી કરી રહ્યો કે નહીં હવે અમે હમણાં આ સંપ્રદાયના છીએ તો હવે આ જ સંપ્રદાયનો અમે વાહવા કરીશું.
એ વાહવાના એ રીતે નથી કરી રહ્યો. અહીં પોતે વાંચ્યું હોય તો થોડુંક વાંચન પણ એટલું બધું તો ના હશે, મહાપ્રભુજીની કૃપા હોય તો વાંચન થાય, તો વાંચન પણ એટલું બધું તો ન જ હોય કે હું વેદમાં જઈને પાછો વાંચી આવું. પણ જે મારું ઇન્ટરપ્રિટેશન છે તો મને એમ લાગી રહ્યું છે કે મહાપ્રભુજીની ગ્રેટનેસ છે કે અણુભાષ્ય ઇઝ બેસ્ટ એવર રિટન ભાષ્ય. કોઈએ પછી વેદમાં જઈને પણ જો ફાઇન્ડ આઉટ કરવું હોય તો ડેફિનેટલી વેદમાં પણ જઈને ફાઇન્ડ કરી શકે છે. પણ પૂર્વાચાર્ય અને સ્વગુરુદેવ દ્વારા પ્રતિષ્ઠાપિત છે એટલા માટે આપણે બિલીવ કરવું જ રહ્યું, અને ફેથ પણ હોવો જ જોઈએ, શ્રદ્ધા પણ હોવી જ જોઈએ સ્વગુરુદેવની આજ્ઞાથી. તો એટલા માટે ધ બેસ્ટ એવર રિટર્ન ભાષ્ય, ધ મોસ્ટ ઓનેસ્ટ ભાષ્ય એવર રિટર્ન ફોર બ્રહ્મસૂત્ર ઇઝ અણુભાષ્ય વલ્લભાચાર્ય કૃત. અણુભાષ્યમાં ભાષ્યમાં હવે અણુભાષ્ય એકલો ડિસ્કસ નથી કરી રહ્યો, ભાષ્ય જ ડિસ્કસ કરી રહ્યો છું. ભાષ્યમાં આચાર્ય એવા ઓબ્જેક્ટિવથી ભાષ્ય લખતા હોય કે પોતાનું એક કઈ નવીન સિદ્ધાંત સ્થાપન કરે. નવીન સિદ્ધાંત એટલે કે જે વેદમાંથી જ નીકળતો જે સિદ્ધાંત હોય, કોઈ એક પ્રકાર સ્પેશિયલ સિદ્ધાંત લઈને માર્ગનું પ્રવર્તન કરે, અને એ જ સિદ્ધાંત પર માર્ગ બેઝડ હોય. જો એ સિદ્ધાંતને હલાવી દે તો માર્ગ આખો હલી જાય. એટલા માટે માર્ગ આખો સંપ્રદાય જે છે એ ઇઝ બેઝડ ઓન સિદ્ધાંત, અને સિદ્ધાંત આ વેદ વેદાંત. એટલે કે સતત ભાષ્યો એ બેઝ છે. બેઝ જ ના હોય, ભાષ્ય જ ના હોય તો સંપ્રદાય એક્ઝિસ્ટ નથી કરતું. સંપ્રદાય એક ક્ષણમાં પંડિતો આવીને સંપ્રદાયને નિરસન કરીને જતા પણ રહે, સંપ્રદાય સંપ્રદાય ન રહી શકે તે વખતે. એટલા માટે ભાષ્યનું વિશિષ્ટ પ્રકાર એ છે કે ભાષ્યમાં ભલેને સૂત્રોનું પણ વિસ્તાર હોય, પણ ભાષ્યમાં એક બીજી પણ વસ્તુ અપેક્ષિત છે આચાર્ય દ્વારા, કે આચાર્ય એની એક વાક્યતા કરે. એક વાક્યતા કરવામાં આચાર્યોની બુદ્ધિનો ઉપયોગ હોય, આચાર્યોનું સામર્થ્યનો ઉપયોગ હોય, આચાર્ય લોજિકલી પ્રૂવ કરતા હોય. આ સમગ્ર કઈ એમનું જે આચાર્યોનું જે સામર્થ્ય જે છે એ આ ભાષ્યમાં આવી રહે છે. એટલા માટે રિસર્ચની લેવલ પરથી પણ એ ભાષ્ય લખવામાં આવે છે, અને એક સિદ્ધાંતને સ્થાપન કરવામાં આવે છે ભાષ્યમાં. અને એ સિદ્ધાંત એવું એવી રીતે સ્થાપન કરવામાં આવે છે કે સિદ્ધાંત સર્વ કઈ શ્રુતિથી સંમત હોય, વેદની શ્રુતિથી સંમત હોય. તો આ ભાષ્યનું ઓબ્જેક્ટિવ છે. એટલે મેં ભાષ્યનું પણ તમને થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દીધું. જે મારી મતિમાં હતું એ તમારી મતિમાં આપ્યું, અન્યથા સર્વ કઈ શ્રી મહાપ્રભુજીની કૃપા. તો એમાં કોઈ પ્રશ્ન હોય તો એ કરી શકે. ભાષ્યોમાં આપણું જે મુખ્ય જે પુષ્ટિનું જે ભાષ્ય જે શ્રી મહાપ્રભુજી વિરચિત એ અણુભાષ્ય છે. અણુભાષ્યનું પણ ઇટેમોલોજીકલી એનાલિસિસ કરીએ તો અણુ અને ભાષ્ય કેમ છે એ બધું તો આઉટ ઓફ સ્કોપ છે અત્યારે. જ્યારે તત્ત ડિસ્કશન આવશે ત્યારે એનું ડિસ્કશન કરીશું, પણ અત્યારે એ યોગ્ય નથી. તો ભાષ્ય અણુભાષ્ય જ કેમ છે, બીજું કોઈ ભાષ્ય કેમ નથી, તો એ ડિસ્કશન પછી કરીશું કે અણુભાષ્યનું નામ અણુભાષ્ય કેમ છે. પણ જેમ એટમ હોય, એટમ ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ધ પાર્ટિકલ, તો એવી રીતે જ જે સ્મોલેસ્ટ સોરી જે ડીપમાં ડીપ ભાષ્ય હોય, એટલે કે અણુ સમાન, આમાં લક્ષણા અર્થનો ઉપયોગ કર્યો છે, નહીં કે શક્ય અર્થનો. ફરીથી હું કહી દઉં કે લક્ષણા અને શક્ય ખબર હોવી જોઈએ. લક્ષણા એટલે કે અણુભાષ્ય એટલે કઈ એટમ ભાષ્ય એવું નથી કરવાનું. અહીંયા એટમનું લક્ષણ લેવાનું છે, અને લક્ષણ પરથી અહીંયા સમજવું છે. ખ્યાલ આવી ગયો? એટલે ભાષ્યનું પણ આપણે લક્ષણ લઈ લીધું. એમાં કોઈ પ્રશ્ન હોય તો કરો, નહીં તો સમગ્ર શાસ્ત્રનું મને લાગે છે કે થોડું થોડું ઇન્ટ્રોડક્શન થઈ ગયું છે. આપણે આગળ વધવા સમર્થ છીએ અત્યારે મહાપ્રભુજીની કૃપાથી. હવે હા, એટલે કોઈને છે પ્રશ્ન? બ્રહ્મસૂત્રની એક વાક્યતા હોય ત્યારે સર્વ શ્રુતિઓ જે વિરોધ ભાષ્યથી હોય તે એક વાક્યતા કરવું જોઈએ. એટલે મીન્સ કે શ્રુતિને એને એક જ ટાઈપની કોઓર્ડિનેશન કરવી જોઈએ, કે તમે એમ કીધું કે ઊંચી નીચેની તો શ્રુતિઓ નહીં કરવી જોઈએ, એટલે શું? એક્ઝામ્પલ એક્ઝામ્પલ આપું તો ખબર પડી જશે. એક વાક્યતા એટલે શું? કે એક શ્રુતિ કહી રહી છે કે બ્રહ્મ નિરાકાર છે, અને બીજી શ્રુતિ કહી રહી છે બ્રહ્મ સાકાર છે. તો
જે લોજિકલી પ્રૂવ કરવાનો છે, એક સિદ્ધાંત પર આવવાનું છે, એ અન્ય બધા એટલે તત્ત્વ સંપ્રદાયમાં આ જે લોજિકલ કન્ક્લુઝન જે છે એ જુદા જુદા તરી આવે છે. અમુક કે છે કે શુદ્ધાદ્વૈત છે, એટલે કે આપણા આચાર્ય ચરણ કે છે કે શુદ્ધાદ્વૈત છે એટલે કે એમાં દ્વૈત તો છે જ નહીં, એટલે કે બ્રહ્મ જ નિરાકાર છે અને સર્વાકાર પણ છે અને સાકાર છે. કેવી રીતે સાકાર અને કેવી રીતે નિરાકાર એ એમને પ્રૂવ કરવાનું છે. પ્રૂફ કેવી રીતે કરવાનું? ભાષ્ય લખીને. હવે કોઈ આચાર્ય ને ખબર હોય શ્રુતિ, પણ એ પ્રૂફ કરવામાં સામર્થ્ય ન હોય, મને અક્કલ નથી દોડતી, અધ્યયન એટલું બધું નથી કે હું આ બંનેની એક વાક્યતા કરું, એટલે કે મેક ઇટ લોજિકલ, મેક ઇટ ઇન્ટરપ્રિટેબલ. અત્યારે તમે એક વસ્તુ કહો કે માણસ ચાલે છે, પછી એ જ સમયે કે ના માણસ ઊંઘે પણ છે, માણસને લોજિકલી શું તારવણી કરવી આ બે સ્ટેટમેન્ટમાંથી? એક માણસ કહી રહ્યો છે ના માણસ તો ઉભો છે, અને બીજો કહી રહ્યો છે માણસ બેઠો છે, તો મારે સમજવાનું શું એ વખતે ઉભો છે કે બેઠો છે? તો એ પ્રમાણે જ અહીંયા પણ જે વિરોધ લાગતી શ્રુતિ જે છે એ વિરોધ નથી એકચ્યુઅલી, એ એક વાક્યતા જ છે, એ એક જ પ્રકારના બ્રહ્મનું નિરૂપણ કરી રહ્યા છે. અને કેવી રીતે કરી રહ્યા છે એનું પ્રૂવ કરવું પડે ભાષ્યમાં. જો એ પ્રૂવ ન થયેલું હોય તો એ ભાષ્ય અપૂર્ણ રહે છે. એ ભાષ્ય અપૂર્ણ હોય તો એ આચાર્ય પદે આસીન નથી થઈ શકતા, કારણ કે અન્યવાદીઓ એને નિરાસ્ત કરીને જતા રહે. તો નિરસ્ત કરીને જતા રહે તો સંપ્રદાય નિરસ્ત થઈ ગયો, સંપ્રદાય એક્ઝિસ્ટમાં ના આવી શકે. તો એ મેં એક્ઝામ્પલ આપી દીધો કે મહાપ્રભુજીનું ઇન્ટરપ્રિટેશન શું છે ભાષ્ય અનુસાર, કે એક શ્રુતિ કહી રહી છે બ્રહ્મ સાકાર છે અને બીજી શ્રુતિ કહી રહી છે બ્રહ્મ નિરાકાર છે. તો એ ઇન્ટરપ્રિટેશન તમને અણુભાષ્યમાં મળશે. અત્યારે તમને એમ લાગતું હશે કે બ્રહ્મ સાકાર પણ કેવી રીતે હોય શકે, જો સાકાર હોય તો નિરાકાર કેમનો છે, અને જો નિરાકાર હોય તો સાકાર કેમનો છે? તો એ પ્રકારની જે વિરોધ લાગતી શ્રુતિ જે છે આપણા મનમાં, એનું સમાધાન ભાષ્યમાં હોય. તો એનું સમાધાન ન કરવામાં આવે ભાષ્યમાં, તો ભાષ્ય અપૂર્ણ રહે. ભાષ્ય અપૂર્ણ રહે તો બધા બહુ દોષ લાગવા તામે ભાષ્યને, કે જેથી કરીને સંપ્રદાય ટકી ન શકે, આચાર્ય આચાર્ય પદે ટકી ન શકે, અને પછી તો એનું સંપ્રદાય એક્ઝિસ્ટમાં ન રહી શકે. મને લાગે છે ક્લિયર થયું એકદમ. તો આ રીતે આપણે બધા શાસ્ત્રો, સર્વશાસ્ત્રો જે પ્રકાર જે છે જોયા, અને હવે છેલ્લું એક ટર્મિનોલોજી બાકી રહી ગઈ છે, પછી આપણે આના ગ્રંથની આગળ વધીશું. સંપ્રદાય નામનો એક ટર્મિનોલોજી બાકી રહી ગયો છે કે સંપ્રદાય શું છે. સંપ્રદાયની ડેફિનેશન લખવી બહુ જરૂરી છે, અને સંપ્રદાય વિશે આપણા સંપ્રદાય પર્ટિક્યુલરલી એમાં થોડુંક નોલેજની આવશ્યકતા છે કે જે ગ્રંથમાં આવી રહી છે. તો એ આપણે ડિસ્કસ કરીને પછી આપણે, મને લાગે છે કે બધા જ શાસ્ત્રોનું થોડું ઇન્ટ્રોડક્શન લઈ લીધું એટલે આપણે હવે આગળ સમજી શકીશું સારી રીતે. સંપ્રદાય કોને કહેવાય? સંપ્રદાયની વ્યાખ્યા ગટ્ટુલાલાજી આપી રહ્યા છે. બહુ સરસ ગ્રંથ છે ગટ્ટુલાલાજીનો, અને ગટ્ટુલાલાજીએ ખૂબ સરસ વ્યાખ્યા કરેલી છે સંપ્રદાયની. હવે વ્યાખ્યા ગટ્ટુલાલાજીએ કરી છે એમ નહીં કહું, ગટ્ટુલાલાજીએ પ્રકાશિત કરેલી છે. વ્યાખ્યા તો છે જ, વ્યાખ્યિત જ છે સંપ્રદાય. તો ડિફાઈન તો એ થઈ જ ચૂકી છે, પણ એમને ગટ્ટુલાલાજીએ ફરીથી પ્રકાશન કરેલું છે. તો અહીંયા સંપ્રદાયનું વ્યાખ્યા લખી નાખો, હું બોલું છું, ધીરે બોલીશ, પણ એટલીસ્ટ એ થ્રી લાઇન્સની વ્યાખ્યા પર જ આપણું ડિસ્કશન હશે કે સંપ્રદાય કોને કહેવાય એ વ્યાખ્યા જોઈ લઈએ. ડેફિનેશન લખી લો. શ્રી હરિના ભક્ત બ્રહ્મા રુદ્ર વગેરે દેવોએ વેદમાંથી ભેદ અભેદ ઇત્યાદિ ભેદપૂર્વક જે બહાર કાઢેલું ઉત્તમ પરંપરાથી પ્રાપ્ત થયેલું ઉત્તમ પરંપરાથી પ્રાપ્ત થયેલું
સર્વ પ્રકારનો ઉત્કર્ષ જેમાં સમાયેલો છે એવું, સર્વ પ્રકારનો ઉત્કર્ષ જેમાં સમાયેલો છે એવું શ્રી હરિમંત્રાદિકનું જે દાન, શ્રી હરિમંત્રાદિકનું જે દાન, તેને જ અમે શું કહીએ છે? સંપ્રદાય કહીએ છે. એટલે ગટુલાલજીએ ડિફાઇન ગુજરાતીમાં કરેલું છે, એટલે કે સોરી, અને સંસ્કૃતનું જે અહીંયા ગુજરાતી ટ્રાન્સલેશન છે, તો અહીંયા ફરીથી ડેફિનેશન બોલી દો પછી આપણે સમજીએ ડેફિનેશનને. શ્રી હરિના ભક્ત માં રુદ્ર વગેરે દેવોએ વેદમાંથી ભેદ અભેદ ઇત્યાદિ ભેદપૂર્વક જે બહાર કાઢેલું, ઉત્તમ પરંપરાથી પ્રાપ્ત થયેલું, સર્વ પ્રકારનો ઉત્કર્ષ જેમાં સમાયેલો છે એવું શ્રી હરિમંત્રાદિકનું જે દાન, તેને જ અમે સંપ્રદાય કહીએ છીએ. બરાબર. હવે સંપ્રદાય વર્ડનું આપણે ઇટિમોલોજી જોઈ લઈએ, પછી આપણે એને સમજીએ. ઇટિમોલોજી છે કે સમ અને પ્ર એ બંને ઉપસર્ગ છે. સમ અને પ્ર લખાઈ ગયું. અને પ્ર, તો સમ અને પ્ર એ બે ઉપસર્ગ છે. અને ધાતુ શું છે? ધાતુ એટલે વર્બ. ધાતુ રહ્યો શું? ધાતુ હવે એટલે કે દા એ ધાતુ છે. એટલે કે સમ અને પ્ર એ બે ઉપસર્ગ છે, અને દા જે છે, દા એ દા એ ધાતુ છે, વર્બ છે. અને યુક જે છે, સમજો દાય, ય જે યુક છે એ કે પ્રત્યય છે. તો આમ આપણે સંપ્રદાયની ઇટિમોલોજી જોઈ કે સંપ્રદાયમાં કયા ઉપસર્ગ છે અને શું ધાતુ છે એટલે વર્બ છે એ આપણે જોયા. એનું એક્સપ્લેનેશન થોડુંક લઈ લઈએ સંપ્રદાયનું, અને પછી આપણો સંપ્રદાયનું આચાર્ય પૂર્વાચાર્યો કયા કયા હતા એ જોઈ લઈએ. કારણ કે આપણો સંપ્રદાય સમજવો વિશેષ વિશેષ પ્રકારને જરૂરી છે. એટલા માટે અહીંયા સંપ્રદાયની ડેફિનેશન કરી છે શ્રી હરિના ભક્ત. શ્રી હરિના ભક્ત કોણ? શ્રી હરિના ભક્ત બ્રહ્મા રુદ્ર વગેરે. એટલે કે સંપ્રદાય એવો છે કે જે શ્રી હરિના ભક્ત સંપ્રદાયને આવિર્ભૂત કરે છે. એટલે કે હરિના ભક્ત પણ હોય, એટલે કે નારદજી પણ હોય, અને નારદજી જે સંપ્રદાય સ્થાપિત કરી પણ શકે છે, બ્રહ્મા પણ કરી શકે છે, રુદ્ર પણ પોતાનો સંપ્રદાય સ્થાપિત કરી શકે છે, કે જેઓ બધા જ શ્રી હરિના જ ભક્ત છે. તો એ સર્વકાય જે દેવો જે છે એમના દ્વારા પ્રસ્થાપિત જે સંપ્રદાય જે છે, એટલે કે એમના દ્વારા અમુક માર્ગ જે છે, એ માર્ગ શામાંથી લીધેલા છે? વેદમાંથી જ આવ્યા છે. તો એટલા માટે વેદમાં ભેદ અભેદ ઇત્યાદિ ભેદપૂર્વક, એટલે કે વેદનું જે તાત્પર્ય જે છે, એ વેદનું તાત્પર્ય જુદા જુદા જીવના પ્રકારથી જુદું જુદું કરીને સતત માર્ગાનુસાર ઉદ્ભવગતિ કરાવે સંપ્રદાય જે છે એને સંપ્રદાય કહીએ છીએ. સંપ્રદાયમાં બીજો એક વસ્તુ જરૂરી છે કે હરિમંત્રાદિકનું પણ પરંપરાયા દાન હોવું જોઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ પર્સ્પેક્ટિવ છે, પરંપરાયા દાન. શનું દાન? હરિમંત્રાદિકનું. એટલે કે પરંપરાથી જે દાન થવું જોઈએ. પરંપરા તૂટી તો સંપ્રદાય તૂટ્યો, પરંપરાયા દાન ન થયું તો સંપ્રદાય તૂટ્યો ગણાય. એટલે કે એ સંપ્રદાય વેદ સંપ્રદાય નથી, કારણ કે પરંપરાયા જ નથી એ. એટલા માટે અહીંયા વર્ડ પરંપરાયા છે. દાન એટલે શું? પરંપરાથી દાન એટલે એક બીજાને આપે બીજા, એ રીતે? હા, એવી રીતે. એટલે કે જેની આચાર્ય પરંપરા હોય એવી રીતે, એ લિંક હોવું જોઈએ. તો અહીંયા પરંપરાથી જે થયેલું શું? દાન.
સંપ્રદાયના સતત દેવો જે પ્રમેયાત્મક દેવો હોય એટલે કે જે તે સંપ્રદાયના તત્ત્વ દેવો પણ હોય કે જેનું પૂજન થતું હોય તત્ત્વ સંપ્રદાયમાં ઈષ્ટ માનવામાં આવ્યા હોય કે આ સંપ્રદાયના ઈષ્ટ આ સંપ્રદાયમાં ઈષ્ટ આ, કારણ કે જે સંપ્રદાય સ્થાપિત કરનાર છે એ પણ દેવો જ છે. દેવો કોણ છે? દેવો કોની આજ્ઞા લઈને સંપ્રદાય સ્થાપિત કરી રહ્યા છે? શ્રી હરિના જ, એટલે કે શ્રી કૃષ્ણના જ. શ્રી કૃષ્ણની આજ્ઞા કરીને દેવો સ્થાપિત કરી રહ્યા છે સંપ્રદાય. પણ સંપ્રદાય અવૈદિક નથી, સંપ્રદાય વૈદિક છે. કેવી રીતે વૈદિક છે? કારણ કે તે પરંપરાયા છે. કારણ કે પરંપરા ચાલુ કોણથી થશે? નારાયણથી જ થવાની છે. એટલા માટે નારાયણથી જ પરંપરા શરૂ થશે. પરંપરા તૂટી પ્રકારનો સંદેહ થશે. પરંપરા તૂટી તો કોને ખબર કે શું સિદ્ધાંતનું ગડમથન થઈ ગઈ હોય. અને હરિમંત્રાદિકનું દાન તો પરંપરાયા જ થવું જોઈએ. મંત્રનું દાન, આ તમને ખબર હોય તો, મંત્રનું દાન પરંપરાયા જ એક્સેપ્ટેડ છે. નહીં કે કોઈ જે ઇનિશિયેટેડ ના હોય એ પોતે મંત્રનું દાન ના કરી શકે, કારણ કે મંત્ર પોતાની જોડે જ હાસિલ નથી. તે મંત્ર બીજાને શું આપવાનો હતો? તો એવી જ રીતે જો મંત્રાદિકનું દાન કરવું હોય તો મંત્રાદિકનું ગ્રહણ પણ કરવું પડે, અને એ ગ્રહણ ફરીથી લાગુ પડે કે કોની જોડેથી ગ્રહણ કરવું જોઈએ? કે જેની જોડે ઓલરેડી એ મંત્ર સહિત હોય. એવી રીતે ચેન ચાલતી જ રહેશે. અને જો એ ચેન તૂટે, મતલબ કે હરિમંત્રનું દાન જે છે એ સમયમાં કોના દ્વારા થયું? કે જે પોતે જ હરિમંત્રનું ગ્રહણ નથી કર્યું. એટલા માટે ચેન ચાલવી જ જોઈએ, એન્ડલેસ ચેન હોવી જોઈએ. જો એ ચેન તૂટી એનો મતલબ કે ક્યાં પ્રોબ્લેમ છે સંપ્રદાયમાં. તો હવે તમને પ્રશ્ન થશે કે પુષ્ટિ સંપ્રદાયનું ચેઇન કઈ? આપણે ડિસ્કસ કરીશું પુષ્ટિ સંપ્રદાયની પણ ચેઇન છે. સંપ્રદાયનો અર્થ આ છે કે સમ અને પ્ર ઉપસર્ગ છે. દા ધાતુ છે, દા એટલે કે વર્બ છે, વર્બ ધાતુ, રાઈટ. હવે આપણે બંને ઉપસર્ગનો અર્થ જોઈ લે. સમ એટલે કે સમ્યક પ્રકારથી, સમ્યક પ્રકારનું દાન એટલે કે સમ ઉપસર્ગ, સમથી સમ્યક. અને પ્ર જે છે પ્રકર્ષ, પ્રતિ શું આવે છે? પ્રકર્ષ. સમ્યક પ્રકારથી પ્રકર્ષ અને દા એટલે કે દાન, એટલે કે સમ્યક પ્રકારથી પ્રકર્ષ પ્રકારનું દાન એ સંપ્રદાય આપણે સિદ્ધ થયો. વર્ડ લાવી ગયો એ આપણે જોઈએ છે. પ્રકર્ષ એટલે કે દાન જે છે એ વેદમાંથી જ નીકળેલું છે, એ કોઈ અન્ય પ્રકારનું દાન નથી. એટલા માટે એ જે દાન થઈ રહ્યું છે એ દાન શાનું થઈ રહ્યું છે? વેદમાંથી જ થઈ રહ્યું છે. એટલા માટે એને પ્રકર્ષ પણ કહે છે. એટલા માટે અહીંયા સમ્યક પ્રકારથી પ્રકર્ષ દાન, સમ્યક પ્રકારથી પણ થાય અને સમ્યક દાન પણ થાય. એટલે કે સમ્યક પ્રકર્ષ દાન એટલે એ કઈ કહેવાયો? જો એ દાન ન હોય તો એ સંપ્રદાય નહીં, સમ્યક ન હોય તો પણ સંપ્રદાય નહીં, પ્રકર્ષ ન હોય તો પણ એ સંપ્રદાય નહીં. અને દાન જે છે એ પરંપરાયા થવું જોઈએ. તો આ બધી પેરામીટર્સ છે સંપ્રદાયને, સંપ્રદાય સંપ્રદાય કહેવા માટેના. જો એ પેરામીટર્સ મીટ ના કરે સંપ્રદાય તો એ સંપ્રદાય સંપ્રદાય ના કહી શકાય. એટલે કે વંશ પરંપરાગત ઋષિઓએ આ દાન કરવું જોઈએ અને દાન લેવું જોઈએ. તો વંશ પરંપરાગત ન થાય તો એ સમ્યક પ્રકાર નથી રહેતું, પરંપરાયા નથી રહેતું. અને જો પરંપરાયા ન રહેતો એ સંપ્રદાય સંપ્રદાય ન કહી શકાય. મને લાગે છે કે સંપ્રદાયનો અર્થ ક્લિયર છે. આપણા પુષ્ટિ સંપ્રદાયનો સંપ્રદાયનો જે આચાર્ય પરંપરા છે લખી નાખો. ખૂબ જરૂરી છે કે સર્વને ખબર હોય પુષ્ટિ સંપ્રદાયની આચાર્ય પરંપરા છે. આદવ શ્રી પુરુષોત્તમમ, શ્રી પુરુષોત્તમ પ્રથમ આચાર્ય કોણ? પુરુષોત્તમ. પુરુષોત્તમ
પુરહરમ, પુરહરમ કોઈ કહી શકશે? પુરહરમ એટલે કોને કહેવા માંગી રહ્યા છે અહીંયા? પુરહરમ, હરણ નહીં, હા પેલા પેલું હિરણ ની વાત નથી કરી રહ્યો, હરમ કઉ છું. ના, એ આચાર્ય નું નામ શું છે? પુરહરમ કોને કે કોના માટે યુઝ થાય છે? હા રાઈટ, કોણ બોલ્યું? ના, મહાપ્રભુજી નહીં, નહીં ઠાકોરજી નહીં, જે પુરુષોત્તમ આવી ગયા ને, શ્રી પુરુષોત્તમ એ પ્રથમ આચાર્ય છે પુષ્ટિ સંપ્રદાય ના. મહાદેવજી કોને કોને કહ્યું? મહાદેવજી, મહાદેવજી કોને કહ્યું? આ કોણ બોલે છે? મીતા બોલું છું. બહુ સરસ, વેરી ગુડ. મહાદેવજી એટલે શ્રી મહાદેવજી એ દ્વિતીય આચાર્ય છે, એટલા માટે આપણા સંપ્રદાયને શું કહે છે? રુદ્ર સંપ્રદાય પણ છે. ચાલ આવી ગયો, તો આગળ વધીએ પરંપરામાં. શ્રી પુરુષોત્તમમ પુરહરમ શ્રી નારદ આખ્યમ નિમ, એટલે કે ત્રીજા કોણ? નારદજી. બહુ સરસ. કૃષ્ણમ વ્યાસ ગુરુ, ચોથા કોણ? વ્યાસજી. ચોથા કૃષ્ણમ, કૃષ્ણ. અને પાંચમા ગુરુ વ્યાસ. સુખદેવજી. શું તદનુ વિષ્ણુ સ્વામીનમ દ્રાવિડમ, એટલે કે શુકદેવજી પછી આવે? શુકદેવજી પછી વિષ્ણુ સ્વામી, વિષ્ણુ સ્વામી પછી તત્શિષ્યમ કેલ બિલ્વ મંગલમ, એટલે કે વિષ્ણુ સ્વામીના શિષ્ય કોણ? બિલ્વ મંગલ. બિલ્વ મંગલ અને પછી બિલ્વ મંગલ વંદે મહાયોગીન શ્રીમદ વલ્લભ નામ ધામ ચ ભજે સ્મત સંપ્રદાયાભિત સંપ્રદાયાધિપમ. શ્રીમદ વલ્લભાચાર્યજી છેલ્લા આચાર્ય પુષ્ય સંપ્રદાય. હવે ફરી બોલો. શ્રી પુરુષોત્તમ, પુરહરમ, શ્રી નારદાખ્યાન, કૃષ્ણમ, વ્યાસ, ગુરુ, શુકદેવજી, પછી વિષ્ણુ સ્વામી, વિષ્ણુ સ્વામી, બિલ્વ મંગલ, દિવ્ય બિલ્વ મંગલ, બિલ્વ મંગલ, યા બિલ્વ મંગલ, અને અંતિમ આચાર્ય વલ્લભાચાર્ય. વલ્લભાચાર્ય રાઈટ, એટલે કુલ નવ થયા. આ આચાર્ય પરંપરા છે, મુખ્ય આચાર્ય પરંપરા. હા, એટલે એની અંદર પાછળ અંદર બીજા આચાર્ય છે, પણ અત્યારે મુખ્ય આચાર્યો આ છે. ચાલ આવી ગયો. આચાર્ય નું મૂળ શું છે? એટલે કે આ સંપ્રદાય કોઈ જીવ વિચારિત સંપ્રદાય નથી, કે જીવને થયું કે ચાલો આજે સંપ્રદાયનું પ્રતિષ્ઠાપન કરી જ નાખે, ઝંડો ફેરાવી જ દઈએ, એવો ઝંડો ફેરાવવાની વૃત્તિ નથી. આ સંપ્રદાય પ્રથમથી હતા જ. સંપ્રદાય સતત કલ્પોમાં, મેં જેમ પુરાણો કહ્યું એમ સંપ્રદાય પણ સતત કલ્પોમાં આવિર્ભૂત થાય છે અને સ્થિરભૂત થાય છે. સંપ્રદાય કોઈ એવી વસ્તુ નથી કે જન્મે છે અને મરણ પામે છે. સંપ્રદાય એ સનાતન છે. સંપ્રદાય મરણ નથી પામતું કે સંપ્રદાય જીવતું પણ નથી. સંપ્રદાય એ હંમેશા એક્ઝિસ્ટન્સમાં જ હોય છે. એટલું જ છે કે એક્ઝિસ્ટન્સને પ્રકાશિત કરનાર આચાર્ય બિરાજમાન હોય તો જે પ્રકાશિત થાય. એમ કોઈ વસ્તુ હોય અંધારામાં હોય તો એ વસ્તુ દ્રશ્યમાન નથી થતી, અને જ્યારે દીવો લાઇટ ચાલુ થઈ જાય વસ્તુ દ્રશ્યમાન થઈ જાય. એવી જ રીતે સંપ્રદાય પણ સતત કલ્પોમાં સ્થિરભૂત રહે છે, પણ જયારે એનું પ્રકાશન કરવામાં આવે આચાર્યો દ્વારા ભાષ્ય રચીને, તો એ સંપ્રદાય ફરી એક્ઝિસ્ટન્સમાં આવી જાય છે. મને લાગે છે કે સંપ્રદાયનો પણ કોન્સેપ્ટ ક્લિયર છે. સંપ્રદાયના પ્રકાર જોઈ લઈએ. વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય ચાર પ્રકાર છે. લખી નાખો તમે, વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય ચાર પ્રકાર. ચતુર્ભુજ એવા વિષ્ણુ ભગવાનની ભુજાની છાયામાં સ્થિતિ કરવાની સ્થિતિ કરવા કેટલા સંપ્રદાયો છે? ચતુર્ભુજ ભગવાનના કેટલા ચાર સંપ્રદાય? એટલે કે ચતુર્ભુજ ભગવાનના ચાર સંપ્રદાય કયા કયા? મુખ્ય ચાર વૈષ્ણવ સંપ્રદાય કોઈ કહેશે? રુદ્ર સંપ્રદાય,
પછી લક્ષ્મી સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય અને સંતાનિક બહુ સરસ. એટલે તમારી જોડે પુસ્તક વિદ્યમાન લાગે છે. એટલે પ્રોએક્ટિવ છે બધા, એમ વેરી ગુડ. તમે જે વોટ ઇઝ ધ સંપ્રદાય હમણાં કરાયું ને એ પણ આપેલું છે. બહુ સરસ, ચાલો. એટલે અહિયાં પ્રથમ સંપ્રદાય છે રુદ્ર સંપ્રદાય, એટલે કે ઋષિ સંપ્રદાય. અહિયાં રુદ્ર સંપ્રદાય કહેવાય છે, એટલે કે શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાય પણ કહેવાય છે. ખ્યાલ આવી ગયો? પ્રથમ. દ્વિતીય જે છે લક્ષ્મી સંપ્રદાય, મેં હમણાં જ કહ્યું. કોનું નામ છે લક્ષ્મી સંપ્રદાય? રામાનુજાચાર્ય દ્વારા પ્રસ્થાપિત લક્ષ્મી સંપ્રદાય. એનું લક્ષ્મી સંપ્રદાય નું બીજું પણ નામ મેં કહ્યું છે શ્રી સંપ્રદાય, બરાબર છે. અને ત્રીજો સંપ્રદાય છે બ્રહ્મ સંપ્રદાય છે. બ્રહ્માજી દ્વારા, એ દેવ છે જે સ્થાપન કરનાર બ્રહ્મા છે, તો એમના મુખ્ય આચાર્યોમાં બ્રહ્મા પણ છે, તો એ બ્રહ્મ સંપ્રદાય પણ કહેવાય છે. અને બ્રહ્મ સંપ્રદાય જે પ્રસ્થાપન કર્યું મેન આચાર્ય જે છે મધ્વ સંપ્રદાય, મધ્વાચાર્યજી છે. તો આપણા જે છે રુદ્ર સંપ્રદાય શ્રીમદ વલ્લભાચાર્યજી, લક્ષ્મી સંપ્રદાય શ્રી રામાનુજાચાર્યજી, બ્રહ્મ સંપ્રદાય મધ્વાચાર્યજી અને બ્રહ્મ સંપ્રદાય. હા, બ્રહ્મ સંપ્રદાય, રાઈટ. એમાં વેદમાં બ્રહ્મ જે છે તત્વ એ નહીં, અહીંયા બ્રહ્માથી બ્રહ્મ લીધો છે અહીંયા, એટલે એ એટલા માટે બ્રહ્મ સંપ્રદાય પણ કહેવાય છે. અને બીજું નામ છે મધ્વ સંપ્રદાય. અને ચોથું જે છે સનકાદિક સંપ્રદાય. સનંદન જે છે ને સનકાદિક સંપ્રદાય, એ સનકાદિક સંપ્રદાય. અને સનકાદિક સંપ્રદાય ના મૂલાચાર્ય જે છે, મૂલાચાર્ય માના એક આચાર્ય છે નિંબાર્કચાર્ય. એ નિંબાર્કચાર્ય એ સનકાદિક સંપ્રદાય પણ કહેવાય છે, ઓર નિંબાર્ક સંપ્રદાય પણ કહેવાય છે. આ ચાર સંપ્રદાય, શ્રી ના ચાર શ્રીહસ્ત રૂપી જે છે એ ચાર સંપ્રદાય આપણે જોયા. એટલે સંપ્રદાયની સમજ હવે પાક્કી હોવી જોઈએ કે સંપ્રદાય એ કોઈ વાળા નથી. સંપ્રદાય ઇઝ મેન્ટ ફોર ડિફરન્ટ સ્કૂલ ઓફ થોટ. સંપ્રદાય ઇઝ મેન્ટ ફોર તત્ત જીવ. એક જીવ ચારે ચાર સંપ્રદાયમાં રખડે એવું ન જોઈએ. એક જીવનું આસક્તિ એક જ સંપ્રદાયમાં થવી જોઈએ અને એ તત્ત સંપ્રદાયમાં જ હરિમંત્રાદિકનું દાન થવું જોઈએ અને એ સંપ્રદાય અનુસાર સાધના કરવી જોઈએ. સાધનાથી ચિહ્નો, સાધના અને ચિહ્નો ધારણ કરવાથી સંપ્રદાયનું ફલ પ્રાપ્તિ થતું હોય છે આચાર્યોના આશીર્વાદથી. તો સંપ્રદાયમાં મુખ્ય વસ્તુઓ જે છે એ આચાર્ય છે. આચાર્ય, ગુરુ પરંપરા, મંત્ર, સાધના પ્રણાલી અને ચિહ્નો, સંપ્રદાયિક ચિહ્નો અને સંપ્રદાયનું ફલ, સંપ્રદાયના ઈષ્ટદેવ વગેરે. આ પ્રકારથી સંપ્રદાય સંપ્રદાય ડિફરન્ટ પડી રહ્યા છે. સંપ્રદાયનો સિદ્ધાંત વેદાંત એ પણ સંપ્રદાય સંપ્રદાયથી ડિફરન્શિયેટ થઈ રહ્યા છે. તો રુદ્ર સંપ્રદાય છે એટલે કે પુષ્ટિ સંપ્રદાય જે છે એ પુષ્ટિ સંપ્રદાયનો સિદ્ધાંત કયો? શુદ્ધાદ્વૈત. લક્ષ્મી સંપ્રદાયનો સિદ્ધાંત કયો? એટલે કોઈને ખબર નથી. રામાનુજાચાર્યજીનો સિદ્ધાંત નહીં, દ્વૈતવાદ નથી, અદ્વૈતવાદી જ છે પણ એ વિશિષ્ટ અદ્વૈત છે. એટલે રામાનુજાચાર્ય વિશિષ્ટ અદ્વૈતી છે. મધ્વ સંપ્રદાય, નિંબાર્કાચાર્ય, નિંબાર્કાચાર્ય તમારું હોમવર્ક છે. કાલે હું પૂછીશ કે મધ્વાચાર્યજી અને નિંબાર્કાચાર્યજીનો સિદ્ધાંત કયો છે. એમાંના એક આચાર્ય દ્વૈતવાદી છે, એ હિન્ટ આપી રહ્યો છું. તમે ફાઇન્ડ આઉટ કરી દો કે મધ્વાચાર્ય કયા સિદ્ધાંત અનુસારી છે અને નિંબાર્કાચાર્ય કયા. અહીંયા કોઈ બોલવાની જરૂર નથી અત્યારે, હોમવર્ક ઇઝ હોમવર્ક. પણ એમાંથી જોવાનું, એ તમારે વિચારવાનું. ફાઇન્ડ આઉટ, ગૂગલ કરો, વેબસાઇટ જુઓ, બુક વાંચો, કશાકમાં તો મળી જ જશે.
બરાબર. તો અહીંયા રાખીએ આપણે અહીંયા. જય હો. આશ્રય નો મનોજભાઈ આશરો લઈ લ્યો. હા લઈ લો. ઇન્દ્રણી ન ચરણન કરો ભરોસો, ઇન્દ્રણી ન ચરણન કરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુહી અંધેરો, સાધન ઓર નહીં અકલી મેં, સાધન ઓર નહીં અકલી મેં, જાસુ હોય નિવેરો, દ્રણઈન ચરણન કેરો ભરોસો, દ્રણઈન ચરણન કેરો, સૂર કહા કહે ત્રિવિધ આદરો, બિના મોલ કો ચરો ભરોસો, દ્રણઈન ચરણન કેરો, દ્રણઈન ચરણન કેરો ભરોસો, દ્રણઈન ચરણન કેરો. સર્વે વૈષ્ણવ ને ચલો મારા જય શ્રી કૃષ્ણ.